મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભા સત્રની તૈયારીઓ માટે બેઠક મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા છે. ઉપદંડક કૌશિક વેકરિયા વિજય પટેલ સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સાથે તેઓ બેઠક કરશે. 19 ડિસેમ્બરે નવા ધારાસભ્યો શપથ લેશે, ત્યારે 20 ડિસેમ્બરે એક દિવસીય સત્રમાં નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. રાજ્ય સરકાર એક દિવસીય સત્રમાં બિલ લાવશે. ઇમ્પેક્ટ ફીના વટહુકમની મુદત પૂર્ણ થતી હોવાથી આ બિલ લાવવામાં આવશે. અનઅધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી લાગુ કરતો વટહુકમ ચૂંટણી પહેલા સરકાર લાવી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બ્રિજેશ, નવી સરકારની રચના થઈ ચૂકી છે, હવે વિધાનસભાના સત્ર માટેની તૈયારીઓ શરૂ થઈ છે. આ બેઠક કઈ રીતે મહત્વની, કઈ રીતે આગળનું આયોજન? જો નિધિ, બેઠક મહત્વની એટલા માટે છે કારણ કે દંડક પણ નવા છે અને સંસદીય બાબતોના મંત્રી પણ નવા છે. આની પહેલા સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હતા કે જેઓ કાયદાકીય નિષ્ણાંત હતા. વિધાનસભા ગૃહના કેટલાક નિયમો છે અને તે કાયદાકીય પ્રક્રિયાથી ચાલે છે. આ રાજકીય બાબતો નથી પણ કાયદાકીય બાબતો છે અને એ બાબતોને લઈને કેટલાક નિયમોનું પાલન કરવાનું છે બંને પક્ષોએ. એટલા માટે આ બેઠક મહત્વની છે. વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, ઉપદંડક વિજય પટેલ અને કૌશિક વેકરિયા તેઓ પહોંચ્યા છે સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલને ત્યાં, અને ત્યાં હાલ બેઠક ચાલી રહી છે. વિધાનસભા ગૃહની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. કેવી રીતે આખી જે વિધાનસભા છે આ વખતે ચલાવવાની છે, કારણ કે પહેલી વખત ઐતિહાસિક જીત સાથે ભાજપ પહોંચ્યું છે. 156 ધારાસભ્યો ભાજપના છે અને સામે વિપક્ષ ન કહી શકાય તેવી સંખ્યામાં છે. એટલે તે રીતે ખૂબ મહત્વનું બની જાય છે કે ઓછા સભ્યો વિપક્ષમાં હોવા છતાં ગૃહનું સંચાલન વ્યવસ્થિત થાય એટલા માટે ભાજપે સિનિયર નેતા શંકર ચૌધરીના અધ્યક્ષ તરીકેનું નામનો જાહેરાત કરી છે. એટલે 19 તારીખે તમામ ધારાસભ્યો શપથ લેશે. ધારાસભ્ય પદના 20 તારીખે શોકદર્શક પ્રસ્તાવો રજૂ થશે શરૂઆતમાં, અને ત્યારબાદ જે છે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થવાની છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ પક્ષે કર્યું છે, ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ. બંને જે છે એ કોઈ પણ વિરોધ વગર અથવા તો સર્વાનુમતે અધ્યક્ષ ઉપાધ્યક્ષ બને તે નિશ્ચિત માનવામાં આવ્યું છે, કારણ કે વિપક્ષ પાસે સંખ્યાબળ નથી. તેવા સંજોગોની અંદર બંનેનું અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બનવું નિશ્ચિત છે. આ ઉપરાંત સરકાર એક દિવસીય સત્રની અંદર એક મહત્વનું બિલ લાવી રહી છે. ઇમ્પેક્ટ ફી, જે અનઅધિકૃત બાંધકામો હોય તેને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી નો વટહુકમ લાવવામાં આવ્યો હતો ચૂંટણી પહેલા, અને હવે તેની મુદત પૂર્ણ થઈ રહી છે એટલે 90 દિવસની અંદર તેનો બિલ લાવવું પડે કાયદેસર કરવા માટે. અને એટલા માટે સરકાર આ જે છે સરકારી બિલ લઈને આવી રહી છે, જેના ઉપર ગૃહની અંદર ચર્ચા થશે. અને ઇમ્પેક્ટ ફી પૂરતું સંખ્યાબળ હોવાના કારણે બિલ પણ પાસ થઈ જશે અને કાયદો બનશે કે અનઅધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે જે ફી ચૂકવવાની હોય છે ઇમ્પેક્ટ ફી તે લાગુ થઈ જશે અને કાયમી જે બિલ છે તે બિલ પસાર કરવામાં આવશે. જી જી, બિલકુલ. બ્રિજેશ, પૂરી માહિતી માટે આભાર. તો ઇમ્પેક્ટ ફી લાગુ કરતો વટહુકમ વિધાનસભા સત્રના પહેલા જ દિવસે પાર કરવામાં આવશે, બિલ લાવવામાં આવશે. રાજ્ય સરકારે એક દિવસીય આ સત્ર બોલાવ્યું છે, તેને લઈને હવે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.